विश्व आरोग्य दिवस निमित्ते गांधीधाम અને આદિપુરના જાણીતા લેબ ટેકનિશિયન અને મહિલા આગેવાન અસ્મિતા બલદાણિયાનો પ્રેરક સંદેશો. હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. 7 એપ્રિલ અને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે ખાસ કરીને લેબ ટેકનિશિયન અસ્મિતા બલદાણિયા આમ તકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે યોગા, પ્રાણાયામ અને મેડિટેશન ખૂબ જ અનિવાર્ય છે, સાથોસાથ એક્સરસાઇઝ પણ એટલી જ અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. હવે જોઈએ આમ તકટીની સાથે તેમની મુલાકાતના અંશ. નમસ્તે, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હું અસ્મિતા બલદાણિયા આહિર, બાય પ્રોફેશન માઇક્રોબાયોલોજીસ્ટ, ઓનર ઓફ માઇક્રો લેબોરેટરી આદિપુર. સૌ પ્રથમ તો બધાને વર્લ્ડ હેલ્થ ડેની ખૂબ ખૂબ શુભકામના. આપણે સૌ જાણીએ છીએ કે આપણી જીવનશૈલી કઈ રીતની છે, તો આજે હું થોડું સ્વાસ્થ્ય વિશે કહેવા માંગીશ કે આપણે આપણા જીવનમાં હેલ્થને કેટલું મહત્વ આપવું જોઈએ. એના માટે સૌ પ્રથમ તો આ ઝડપી જમાનામાં આ બધા પોતપોતાનું સ્વાસ્થ્યનું બહુ જ ઓછા લોકો ધ્યાન આપે છે, તો સ્વાસ્થ્ય સુધારવા માટે યોગા, પ્રાણાયામ, રોજની એક્સરસાઇઝ, સાઇકલિંગ આ બધું આપણી લાઇફસ્ટાઇલમાં ખૂબ જ જરૂરી છે, જે આપણે વારંવાર ભૂલી જઈએ છીએ અને કરતા નથી. ખૂબ જ વધારે પડતા કામના લોડને લીધે લોકોને સ્ટ્રેસ આવતો હોય છે અને એ સ્ટ્રેસની સીધી ઇફેક્ટ પડે છે આપણા સ્વાસ્થ્ય પર. તો એ સ્ટ્રેસને ઓછું કરવા માટે આપણે મેડિટેશન, વાંચન, એની સાથે સાથે આપણે સ્ટ્રેસને દૂર કરી શકીએ છીએ. બીજું કે આપણે હેલ્થ પર ઓછું ધ્યાન આપીએ છીએ અને કામ પર વધારે. તો બધાને મારો એક જ મેસેજ છે કે પૈસા કમાવાની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન આપીએ અને એટલું જ મહત્વ આપીએ. આપણા રોજિંદા જીવનમાંથી કમ સે કમ 1 કલાક આપણા માટે જરૂર કાઢીએ. સેકન્ડ, એક મેડિકલ પર્સન હોવાને લીધે એક વસ્તુ જરૂર કહીશ જે આપણા હેલ્થ માટે ખૂબ જરૂરી થઈ ગયું છે, એ છે બ્લડ ટેસ્ટિંગ. ઘણા બધા લોકો નજરઅંદાજ કરતા હોય છે કે ના, ટેસ્ટિંગ તો હું ના કરું, મને ડર લાગે છે. એ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તમારે તો દર 6 મહિને કે વર્ષે પોતાના નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ અને બોડી ચેકઅપ જરૂર કરાવો. ખાસ મહિલાઓ માટે એક વસ્તુ કહેવા માંગીશ કે હમણાં ટૂંક સમયમાં અમારા જ સર્કલમાં આઘાત આપે એવા 2-3 ન્યૂઝ મળ્યા કે કેન્સર ડાયરેક્ટ 3rd સ્ટેજ પર પહોંચી ગયું. એ ક્યારે આવે? જ્યારે આપણે ક્યારેય કોઈ ટેસ્ટિંગ કરાવ્યા ના હોય, જ્યારે કોઈ ટેસ્ટિંગ પર ધ્યાન ના આપ્યું હોય અને ડાયરેક્ટ સીધા 3rd સ્ટેજ પર આવું સાંભળીને ખૂબ દુઃખ થતું હોય છે. તો એ કોઈ પણ રોગ છે તો એ પોતપોતાની રીતે તરત જ નથી બોડીમાં આવી જતો, એ ધીમે ધીમે થતો હોય છે. તો એમના ટેસ્ટિંગ જરૂરી છે. તો દરેક મહિલાઓને મારી એક વિનંતી છે કે બોડી ચેકઅપ કરાવવાની સલાહ હું જરૂર આપીશ કે દર 6 મહિને પોતાના અને પોતાના કેન્સરને લગતા અને હેલ્થને લગતા કોઈ પણ ચેકઅપ કરાવે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. આપણને કોઈ પણ રોગની થોડો પણ ખ્યાલ હોય તો આપણે આપણા હેલ્થને સાચવી શકીએ છીએ. નથી કોઈ કરતા એ વસ્તુ ધ્યાનમાં નથી લેતા. તો બોડી ટેસ્ટ જરૂરી છે. બધાને જણાવવાનું કે ખાસ કરીને વર્કિંગ મેન એન્ડ વુમનને કે એ લોકો એટલા કામમાં વ્યસ્ત રહેતા હોય છે કે ખૂબ જ કામના સ્ટ્રેસમાં પોતાના હેલ્થને ભૂલી જતા હોય છે. તો આપ બધાને વિનંતી છે કે પોતાના માટે સમય જરૂર આપો અને જેટલું બને એટલું પોતાની લાઈફને સેવ કરો. હું અસ્મિતા બલદાણિયા આહિર અહીં ગાંધીધામમાં ઘણા બધા NGOથી જોડાયેલી છું. પ્રેસિડેન્ટ ઓફ અડીખમ આહિર સમાજ વુમન વિંગ કચ્છ ઝોન, ફાઉન્ડર પ્રેસિડેન્ટ ઓફ ઝાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીધામ સાહેલી, આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ કચ્છ જિલ્લા સહ કન્વીનર, પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ વિંગ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ, મેમ્બર ઓફ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, ભારત વિકાસ પરિષદ, મેમ્બર ઓફ બ્રિજ બિલ્ડર્સ, ઘણા બધા NGO સાથે જોડાયેલી છું અને ઘણા બધા મહિલાઓના હેલ્થને અને કેન્સરને લગતા અને ઘણા બધા સર્વે રોગ નિદાન કેમ્પો અમે કર્યા છે. અને ખાસ કરીને મારે બધાને એક જ વસ્તુ કહેવાની છે કે તમે બધા પોતાનો લાઈફને સુધારવા માટે આજથી જ ઉજાગર થઈ જાઓ. આભાર માનીશું વિજયભાઈ ગેલાણીનો કે એમને આમ તક ન્યૂઝની ટીમમાં મને જોડી અને મને જેમણે આજે મને વર્લ્ડ હેલ્થ ડેના દિવસે પોતાને બોલવાનો મોકો આપ્યો. સ્ટે હેલ્થી, સ્ટે લાઈફ. થેન્ક યુ. નમસ્તે.